नमस्कार विद्यार्थी मित्रों, आज आप जोशू धोरण चार विषय आसपास प्रकरण तेर नदीनी सफर। आप हमें फरी पुनरावर्तन चालू करे छे। जो आ चित्र है मित्रों, आ चित्र तमे जुओ, आप पहला भणी चूकेला छे। आ चित्र में अपन ने केटलू बधुं देखाय छे, होड़ी, वहेतु पाणी, वादळा, माछला, जलीय वनस्पतिओ, नदी, मोटू जहाज, तेल, पछी नदी किनारो, दुर्गंध, पछी फेक्टरीओ, प्राणीओ, पशुओ अने होड़ी वगैरह वस्तुओ आपणने देखाय छे। नदी आपणने जल एज जीवन छे मित्रों। पाणी छे ए आपणे शुं एनो एक आपणे कहेवत छे गुजरातीमां, जल एज जीवन छे। अने आपणे पाणीनो कोई दिवस दुरुपयोग करवो नहीं। पाणी आपणे જોતા પૂરતું જ વાપરવાનું, પાણીનો આપણે કોઈ દિવસ અઉપયોગ નહીં કરવાનો, કોઈ દિવસ એનું નિરાકરણ નહીં કરવાનું। નળ ચાલુ મૂકીને પછી એનો વેસ્ટ જાય એમ નહીં કરવાનું। પાણી આપણે પાણીની બચત કરવાની। પછી આગળ છે ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો, તમારી વાર્તાનો શિક્ષક આપો। ચલો હવે તમારે અહીંયા ધ્યાનથી હું બોલું એ સાંભળવાનું છે। અહીંયા મિત્રો હવે કેટલાક સવાલ જવાબ છે એ તમારે ધ્યાનથી જોવાના છે અને પોતાના પુસ્તકમાં લખવાના છે અને નોટબુકમાં પણ જોડે લખવાના છે। પુસ્તકમાં અત્યારે લખવાના છે, નોટબુકમાં હોમવર્કમાં લખવાના છે। નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો હોય છે? જો મિત્રો, નદી જ્યાંથી શરૂ થઈ ત્યાં પાણીનો રંગ કેવો હોય? સ્વચ્છ અને રંગહીન હોય છે। નદી એકદમ સ્વચ્છ હોય અને પાણી રંગહીન, એટલે એકદમ આસમાની કલર ઉપરનું હોય એટલે એને રંગહીન કહેવાય છે। નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે, આ માટે શું કારણ હોઈ શકે? પછી છે, જો જ્યાં પાણી ગંદુ હોય અને પાણીની તંગી હોય ત્યાં માછલીઓ ઓછી જોવા મળે અને મરેલી પણ જોવા મળે, અને જ્યાં પાણી વધુ હોય ત્યાં માછલીનું પ્રમાણ પણ વધુ હોય છે। નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે? નદી ગામમાં પહોંચે એ પહેલાં નદીનું પાણી સ્વચ્છ હોય છે, આથી નદીમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય છે। પછી જે ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો, શા માટે? જ્યાં ગામ શરૂ થાય છે ત્યાં નદીના કિનારે રહેવાનું પસંદ કરીશ, કારણ કે પાણી સ્વચ્છ છે અને ગામ પણ નજીક છે। ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માગો છો, શા માટે અને કેવી રીતે? હું નદીમાં લોકો દ્વારા અને ફેક્ટરીના માલિક દ્વારા કચરો નદીમાં નખાય તેવો બદલાવ કરવા માગું છું। નદીમાં રહેલા કચરાને સાફ કરવા માગું છું। નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય ચર્ચા કરો। નદીને સ્વચ્છ રાખવા માટે તેમાં કપડાં ધોવા ન જોઈએ, વાસણ માંજવા ન જોઈએ, ઢોર ઢાંકરને નવડાવવા ન જોઈએ, નદી કિનારે શૌચક્રિયા ન કરવી જોઈએ, નદીમાં ગટરનું પાણી અને કચરો ન ઠલાવવો જોઈએ। જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો, શા માટે? તો હું નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે, કારણ કે નદીની શરૂઆતમાં પાણીમાં શુદ્ધિકરણ ભળવાનું પ્રમાણ નહિવત હોય છે અને પાણી એકદમ સ્વચ્છ હોય છે। ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે। શું તમે દરિયો જોયો છે ક્યાં, ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ? હા, મેં દરિયો જોયો છે। અમે અમારા પરિવાર સાથે સોમનાથ ગયા હતા ત્યાં મેં દરિયો જોયો હતો। તમે ક્યારે નદી કે દરિયા કિનારે ગયા છો? ક્યારે? હા, હું મારા પરિવાર સાથે ગયા દિવાળી વેકેશનમાં સોમનાથ ગયો હતો અને નદી પણ જોઈ છે। દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે? તમારા હાથથી બતાવો અને દોરો, એ તમારે જાતે લખવાનું છે। ઉપર નીચે દરિયા ઉછળે એ રીતે તમારે દોરવાના છે। દરિયાનું પાણી પીવા લાયક હોય છે કેમ? ના, દરિયાનું પાણી પીવા લાયક હોતું નથી, કારણ કે ખૂબ જ સાર હોય છે અને તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર પણ જોવા મળે છે। ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે? તો લખો મિત્રો, ચોમાસામાં વરસાદને કારણે તળાવ અને નદીનું જળસ્તર વધુ હોય છે, તેટલું ઉનાળાના દિવસોમાં હોતું નથી, કારણ કે ઉનાળામાં
વરસાદ પડતો નથી, ગરમી પડે છે, ગરમીને કારણે ઉનાળામાં જળસ્તર ઘટાડો થાય છે. પછી છે ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો લખો, હા, ઉનાળામાં પાણીનું જળસ્તર ખૂબ જ ઓછું હોય છે, શિયાળામાં મધ્યમ હોય છે અને ચોમાસામાં સૌથી વધુ હોય છે. તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તો તેમાં માછલીઓ, દેડકા, જળસ્રાપ, કાચબા જેવા પ્રાણીઓ રહેતા જીવોમાં જોવા મળે છે. કેટલીકવાર મગર પણ જોવા મળે છે. તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડો ઉગે છે? તો નદી, તળાવ અને ખાબોચિયાની આસપાસ ઘાસ, છોડ અને ઝાડી ઉગે નીકળે છે. આ સિવાય કેટલાક મોટા વૃક્ષો પણ ઉગેલા હોય છે, જેવા કે બાવળ, લીમડો અને વગેરે. ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તો નદી, તળાવ કે ખાબોચિયામાં બતક, ટીટોડી, બગલો, સારસ જેવા પક્ષીઓ આવે છે. તમે ક્યારે પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું કે વાંચ્યું છે કઈ જગ્યાએ? હા, અમારા ગામમાં આવેલી નદીના પૂર વિશે મેં સાંભળ્યું છે. મને મારા પપ્પાએ આ વાત કરી હતી. પૂર આવે ત્યારે શું થાય? પૂર આવે ત્યારે નદીનું પાણીમાં ડેમના કિનારાની બહાર જઈને ખેતર, ગામ કે શહેરમાં ફેલાઈ જાય છે, જેનાથી પાક, ઘર અને જાનમાલનું નુકસાન થાય છે. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે ક્યાં? હા, મેં તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે. હું મારા વતનના ગામમાં ગયો હતો ત્યારે તેમના ગામના તળાવની બાજુમાં રમવા ગયા. હવે અહીંયા છે પાણી આલો અથવા બોટલ થાય છે. તમે ચિત્રમાં જોયું છે કે જ્યારે નદીમાં પાણી, આપણે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો? તો કે વરસાદ. વરસાદ આવે તો જ પાણી ભરાય, નકર પાણી ભરાય નહીં. પછી પાણીના સ્ત્રોતો કયા? તો ઝરણા, નદી, સરોવર, દરિયો, એ બધા પાણીના સ્ત્રોતો કહેવાય. તમે ચિત્રમાં જોયું કે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે, જેમ કે કપડાં ધોવામાં, પાણી પ્રાણીઓને નવડાવવામાં, વાસણો સાફ કરવામાં. આના કારણે નદી પહેલાં જેવી રહેતી નથી. દેશમાં ગામડાઓમાં છે ને આ બનાવ વધુ બને. નદી હોય ને એટલે ત્યાં લોકો કપડાં ધોવા જતા રહે અને પ્રાણીઓને નવડાવવા પણ ત્યાં જતા રહે. આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે. તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણથી ગંદુ થઈ શકે છે. તમે પાણીનું પીવા પાણી ક્યાંથી મેળવો છો? નદીમાંથી, તળાવમાંથી, શહેર? શું તમને લાગે છે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાંની નદીના પાણીની જેમ જ ગંદુ હશે? હા, અમારી નદી પણ આવી જ ગંદી હશે. અહીંયા કોષ્ટક છે, એ કોષ્ટકમાં છે તમે શું અવલોકન કર્યું, સાચી જગ્યાએ નિશાની કરવાની છે, બરોબર? એ મેં તમને આગલા વીકમાં કીધું હતું, આગલા આપણે જ્યારે પાઠ સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે. એના આધારે તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનો છે. હવે તમારા અવલોકનના આધારે કહો, બધી સામગ્રી પાણીમાં ઓગળે છે, પાણીનો રંગ બદલાય છે? જો આ કોષ્ટક પૂરો થાય ને પછી તમારે પાણીનો રંગ બદલાય છે તો હા, તો એની સામે સાચું કરવાનું. ન બદલાતો હોય તેને એ બોક્સ ખાલી રહેવા દેવાનું. તેલ પાણીમાં ભળી ગયું કે તે પાણીમાં ભળ્યું કે નહીં એમ કઈ રીતે બતાવો? તો તેલ પાણીમાં ભળે તો ઉપર તેલ તરવામાં, એટલે આપણને ખબર પડે કે તેલ પાણીમાં ભળી ગયું છે. ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી. તમે કહી શકો કે પાણીમાં તેની હાજરી નથી. હા, જો મીઠું હોય તો એ ઓગળી જાય, બરાબર, તો એનો રંગ બદલાતો નથી. તો આપણને કેવી રીતના ખબર પડે મીઠું છે ખાંડ છે? ચાખે તો એ ટેસ્ટ આવે ને કે આપણે આમાં મીઠું નહીં. ખાંડ, મીઠું, લીંબુનો રસ, શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો. પથ્થર, ચોક, પ્લાસ્ટિક અને કચરા જેવી વસ્તુ પાણીમાં ઓગળે તો એનું પણ તમારે અનુમાન કરો. એ તમારે જાતે લખવાના છે. વિચારો, બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે, તેમાંની ઘણી વસ્તુઓ જેવી કે પથ્થર, પ્લાસ્ટિક, ચોક, કચરો વગેરે ઓગળે તો શું થાય? કેટલીક વસ્તુઓ આપણા શરીરમાં
માટે નુકસાનકારક છે, તેથી પાણી પીતા પહેલાં તેને ચોખ્ખું કરવું ખૂબ જ મહત્ત્વનું છે. એટલે તો આપણે અત્યારે બધા ફિલ્ટરનો ઉપયોગ કરીએ છીએ, આરટીઓનો ઉપયોગ કરીએ છીએ. તેને ઉકાળવું તે સૌથી સારો ઉપાય છે. જો કોઈ કારણથી એવું ના થઈ શકે તો તમે બીજા કોઈ ઉપાય વિચારી શકો છો? હા, આપણે વિચારી શકીએ. ગરમ પાણી કરવાનું અને એને ઉકાળીને પણ પી શકીએ છીએ. ગરમ પાણી કરીએ એટલે એના કીટાણુઓ એ બધા નાશ પામી જાય, અને પછી એ પાણી પીવાથી આપણે કોઈ દિવસ બીમાર પડતા નથી. પછી અહીંયા આપણે એક બોક્સ આપ્યું છે, એમાં બોક્સમાં તમારે કોઈ પણ બે ચિત્ર દોરવાના છે. એક પાણી ઉકળતું હોય એવું, અને એક ફિલ્ટરમાંથી ગંદુ પાણી ફિલ્ટરને, સોરી મિત્રો, એ ગંદુ પાણી આપણે કેવી રીતે પીએ છીએ એ બે વસ્તુ તમારે બતાવવાનું છે. ગરમ પાણી તપેલી એની ઉકળતું હોય એ બતાવવાનું છે, અને બીજો કે તમારે બે ચોખ્ખા પાણીના એક ગોળો હોય એને આપણે ઢાંકી દઈએ તો એ પણ ચોખ્ખું પાણી થઈ મિત્રો. અને પછી તેમાં બે ત્રણ શબ્દો નીચે તમારે લખવાના છે. અહીંયા આપણો પાઠ આ પૂર્ણ થાય છે.